हेलो स्टूडेंट्स, टुडे आई एम गोइंग टू टीच यू गुजराती सब्जेक्ट पूरक वचन अने पूरक वचन नो बीजो ले पाठ छे कस्तूरबा। कस्तूरबा कोण हता? गांधीजीना कोण हता? गांधीजी ने पत्नी हता। आपणे गांधी बापू विशे जाणीए छे, परंतु कस्तूरबा विशे आजे जाणीशुं। गांधीजीना जे धर्म पत्नी हता एमनुं नाम हतुं कस्तूरबा। गांधीजी ने आपणे शुं कहीए छे? बापूना वहाल सोया नामथी याद करीए छीए। आपणे एमने शुं कहीए छे? बापू। ए शुं आपणे वहाल सोया नामथी करीए छे? कारण के आपणने एमने प्रत्ये केवुं छे, बहु लागणी छे। ए आपणा शुं छे? शुं हता? आपणा राष्ट्रपिता हता, फाधर ऑफ ध नेशन हता। એ આપણે એમને કયા નામથી યાદ કરીએ છીએ? બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ। તો કસ્તુરબા જે એમની ધર્મપત્ની હતા, તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા, એમને બાપુ કહીએ તો એ કોણ આપણા હતા? બા હતા। બા એવો ઉદ્ધાર ઉમળકા સાથે નીકળે છે, જેમ આપણે એમને પાસેથીને પ્રત્યે આપણે લાગણી છે, અમને બાપુ કહીએ છીએ, એવી રીતે કસ્તુરબાને કસ્બા કહીને આપણે ઉમણકા સાથે નામ આપણા મોઢામાંથી નીકળી જાય છે। ગાંધીજી મહાન બન્યા, તેમાં બાનો ફાળો જેવો તેવો નહોતો। જે મહાન હસ્તી થયા ગાંધીજી, એમાં એમની જે ધર્મપત્ની હતા એમને બી એમને સહયોગ આપ્યું, એમને સાથ આપ્યું, એટલે શું છે એમને મહાન હસ્તી બનાવવામાં એમને જો કસ્તુરબા છે એમનો બી ઘણો હાથ હતો। તો ગાંધીજી મહાન બન્યા, તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો। કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869 ના એપ્રિલ માસમાં થયો હતો। કસ્તુરબાનો જન્મ ક્યારે થયો હતો? પોરબંદરમાં, અને સન ઈસવી કઈ હતી? 1869 નો મહિનો હતો એપ્રિલ। કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869 ના એપ્રિલ માસમાં થયો હતો। પિતાનું નામ શું હતું? એમને પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું। પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ શું હતું? વ્રજકુંવર હતું। નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું। બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ ને સુશીલ, ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ આપી, બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા। ઘણું ઓછું ભણેલું એમણે, તો બી શું થયું? બહુ જાણકારી એમાં હતી, અને તે જાણકાર સમજુ જે સુશીલ, ગાંધીજીની નાની મોટી જે બધી જે વાતો હોય એમાં શું છે સાથ સહકાર આપતા હતા। તો શું એ બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ ને સુશીલ, ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ આપી, બધી લડતોમાં જે આઝાદી લડતો છે એમાં બધામાં એમણે બી સાથ સહકાર ગાંધીજીને આપ્યું, બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા। એની શરૂઆત થઈ આફ્રિકાથી, ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી, એમાં સ્ત્રીઓને જોડાવાનું વિચાર્યું, એમાં શું સ્ત્રીને જોડવાનું વિચાર્યું કે જે સત્યાગ્રહ છે એમાં છે એ સ્ત્રીઓનો બી આપણે સાથ સહકાર લઈએ, એમને
એમાં સ્ત્રીઓને જોડવાનું વિચાર્યું. કસ્તુરબાએ પહેલ કરી. પહેલો નંબર કયો હતો, કોનો હતો? કસ્તુરબાનો હતો. એમણે પહેલ કરી. આ નાનું સૂનું પગલું નહોતું. શું? નાનું સૂનું પગલું નહોતું. બા જેલમાં તો ગયા, પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જેલમાં ગયા પણ એમને કે નહીં, હું બીજાના હાથનું ખાતી નથી. તો એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે, એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. એ શું છે? જે બી મળે, જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે, મરી જઈએ વગર વધર ખાયા વગર તો ચાલે, એવો શું છે એમનો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો. જેલ સત્તાવાળા મક્કમ રહ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એમ બાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા. જેલવાળા ઢીલા પડ્યા. પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. શું આપ્યા? થોડા ફળ આપ્યા. એમણે શું કીધું હતું કે હું ભલે કઈ બી ફળ મળે પર હું બીજાના હાથનું નહીં ખાવું, એવો એમનો મક્કમ ઈરાદો કરેલો. પણ સત્તાવાળાએ એને જણાવ્યું, પણ જે લોકો ક્યાં મક્કમ રહ્યા પણ એક દિવસ, બે દિવસ ખાધા વગર રહીએ, ત્રણ દિવસ રહીએ, એમ બાના નકોડા જે ઉપવાસ હતા એ શરૂ થઈ ગયા. જેલવાળા શું થઈ ગયા? ઢીલા પડ્યા, કારણ કે એમને કઈ ખાતા નહોતા. પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય? ફળ ખાવાથી કઈ પેટ ભરાય? એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું, પણ બાએ ચલાવી લીધું. બા કે હું કોઈને રાંધેલું નહીં ખાઉં, ભલે મને ફળ મળે તો હું ફળથી, કોઈ બી ફળ મળે તો મેં ચલાવી લઈશ, પણ બીજાનું હાથનું જેલમાં નહીં ખાઉં. આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની બહાર આવ્યા. ખાધા પીધા વગર એમણે કેટલા મહિના રહ્યા જેલમાં? ત્રણ મહિના. તો ત્રણ મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર એકદમ સુકાઈ ગયેલા હતા. કાદા વગર પીધા વગર શું થાય હાલત માણસની? એવી રીતે બાની હાલત થઈ ગઈ. કેમ લાગતા હતા? જાણે કે હાડપિંજર જેવા બની બહાર આવ્યા. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબા. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી, જ્યારે આફ્રિકા ગયેલા ગાંધીજી ને પાછા દેશમાં આવ્યા ત્યારે ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. જોઈએ છે, આપણે જઈએ છીએ પિકનિક પર, જઈએ છીએ તો આપણે ગાંધી આશ્રમ જોઈએ છીએ. તો એમણે શું કરેલું? આફ્રિકાથી જે પાછા આવ્યા દેશમાં, આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. શું નામ છે એનું? સાબરમતી આશ્રમ. આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. તે વખતે
ત્યાં આ કામના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી. જે આશ્રમના માણસો હોય એ જ ત્યાં રહેતા હતા, બીજું કોઈ દેખાતું નહોતું. ને મકાન પણ બે ત્રણ આશ્રમથી થોડેક દૂર. એક મકાનમાં કેટલાક મજૂરો આ કામનું કામ કરતા હતા. આશ્રમનું જે કામ હતું એ કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. તે વખતે ત્યાં આ કામના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ બે ત્રણ હતા મકાન અને આશ્રમથી થોડેક દૂર. એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. એક દિવસ આશ્રમમાં શું થયું, ચોર આવ્યા અને મજૂરોને મારી ને એને જે લોકો પાસે હતા હાથમાંથી બધું ઝૂંટવીને બધા ભાગી ગયા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. શું છે એમનું કામ પૂરું કર્યું, તે ડ્રામણી જગ્યાએ બા ગયા. બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના કહેવાય વ્યવસ્થાપક ને થઈ. બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. એમનું જે કામ કરવાનું હતું એ કામ એમણે લઈ લીધું માથે. તે ડરામણી જગ્યાએ બા ગયા. બાને શું કામ આપું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગાર નથી ભરવાડના. અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. નાનકડા ને નાજુક બાંધાના બાને દણતા જોઈને સહુને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. ગાયો માટે ગવાર નથી ભરવાડના. અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. નાનકડાને નાજુક બાંધાના બાને દડતા જોઈને સહુને ભારે ઉત્સાહ આવ્યો. એ નાજુક નામણા હતા તો બી શું બરાબર દડતા હતા, ઘંટી પર લોટ દડતા હતા. અનાજ આ જોઈને બધાને બહુ ખુશી થઈ બધાને. અને આખું જે વાતાવરણ હતું એ શું હસવાથી ખીલી ઉઠ્યું. બાપુજી સેવા ગ્રામ હતા ને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. એ
टापरी वेली गाड़ी सूरत थी आवती हती। क्या थी आवती हती? सूरत थी आवती हती। बा सवारे नो आविया एटले एमने मळवा माटे खास रोकाई रहेली। एक बहने बापूजी ने सांजे पूछ्यू, बा अत्यारनी गाड़ीए तो आवशे ने? सांजनी गाड़ी मुंबई थईने आवती हती अने ए रस्ते आवता वधु पैसा खर्चवा पड़े एवं हतुं। पेली बहेननो सवाल सांभळता बापूजीए कह्युं, जो बा पैसादारोना बा हशे ते अत्यारे आवशे ने गरीबोना बा हशे तो टापटी वेलीमां सवारे आवशे। कारण के जे गाड़ी जल्दी आवानी हती ए मोंगी हती, એમાં ભાડું શું હતું? વધારે હતું। જયારે બા ગરીબોના સાથીદાર હતા તો એમણે વધુ પૈસા ખર્ચવાના ખર્ચ થઈ જાય એટલા માટે એમણે શું કર્યું, ઓછા ખર્ચાવાળા ગાડીમાં ટાપટી વેલીમાં સવારે આવ્યા। તો સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું। પેલી બહેનનો સવાલ શું સવાલ સાંભળતા બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારોના બા હશે તો એ અત્યારે આવશે, જલ્દી આવી જાય વધારે પૈસા ખર્ચીને, ને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે। અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા। ક્યારે આવ્યા બા? બીજા દિવસે સવારે આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે સાચ શું છે, ગરીબોના ને લોકોના બા છે, ગરીબોના ને લોકોના, ગરીબ લોકોના શું છે, બા છે। આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા, તેમના અખૂટ શક્તિ ને શ્રદ્ધા હતી, તેમનામાં શું હતી, અખૂટ શક્તિ ને શ્રદ્ધા હતી। ઓગણીસો 1942 ની હિંદ છોડો, જે અંગ્રેજો સામે પહેલી લડત હતી, એ હિંદુ છોડો, તમે હિંદુ છોડીને જાઓ અમારે અમારા ભારતમાંથી। 1942 ની જે હિંદ છોડોની જે લડત હતી, લડતમાં બાપુજી સાથે ઉનાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા। ત્યાં જ 22 ફેબ્રુઆરી ઈસવીસન 1944 રોજ એમનો દેહ પડ્યો। આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે। 1942 ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા। ત્યાં જ 22 ફેબ્રુઆરી ઈસવીસન 1944 ના રોજ એમનો દેહ પડ્યો। જે આજે જે ગુજરી ગયા ત્યાં જ બા આજે બી જે સ્થળ છે, આજે બી આ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે। ચાલો હવે આપણે આવીએ પ્રશ્નોત્તર પર આવીએ। નંબર ક્વેશ્ચન જે છે, જે પ્રશ્ન પહેલો છે, એમાં શું લખ્યું છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા આ ચોરસ છે એમાં લખો। એક નંબરમાં છે, કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો?
ક્યાં થયો હતો અ છે રાજકોટમાં બ પોરબંદરમાં ક ભાવનગરમાં તો કસ્તુરબાનું જન્મ આપણે બાનું જન્મ ક્યાં થયેલું પોરબંદરમાં આપણે શું લખીશું એનું જે ક્રમ અક્ષર છે બ અહીંયા ચોરસમાં આપણે લખીશું તો પોરબંદરમાં તો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો બીજું છે સત્યાગ્રહ આશ્રમ આજે કયા નામે ઓળખાય છે સત્યાગ્રહ આશ્રમ આજે કયા નામે ઓળખાય છે અ હરિજન આશ્રમ બ સાબરમતી આશ્રમ ક દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ આજે કયા નામે ઓળખાય છે અ હરિજન આશ્રમ બ સાબરમતી આશ્રમ ક છે દાંડી આશ્રમ આપણે બ લખીશું સાબરમતી આશ્રમ એનો જે ક્રમ અક્ષર છે બ છે તો સત્યાગ્રહ આશ્રમ આજે સાબરમતીના નામે ઓળખાય છે નંબર 3 આગા ખાન મહેલ ક્યાં આવેલો છે આગા ખાન મહેલ ક્યાં આવેલો છે અ આગ્રામાં બે દિલ્હીમાં ક પૂનામાં તો આપણે શું લખીશું આગા ખાન મહેલ પૂનામાં આવેલો છે એનો ક્રમ અક્ષર શું છે ક છે એટલે આપણે અહીંયા ચોરસમાં શું લખીશું ક આગા ખાન મહેલ પૂનામાં આવેલો છે નંબર 4 છે બાપુજી સેવાગ્રામ હતા ત્યારે કસ્તુરબા ક્યાં ગયા હતા નંબર 4 શું લખેલું છે બાપુજી સેવાગ્રામ હતા ત્યારે કસ્તુરબા ક્યાં ગયા હતા અ આફ્રિકા બ મરોલી ને ક છે સાબરમતી આશ્રમ બાપુજી સેવાગ્રામ હતા ત્યારે કસ્તુરબા મરોલી ગયા હતા એનું ક્રમ અક્ષર છે બ તો આપણે અહીંયા ચોરસમાં લખીશું બ નંબર 5 કસ્તુરબા સ્વભાવે કેવા હતા 5 નંબરમાં છે કસ્તુરબા સ્વભાવે કેવા હતા અ ટેકીલા બ ધર્મપરાયણ ક ટેકીલા અને ધર્મપરાયણ તો કસ્તુરબા સ્વભાવે ટેકીલા અને ધર્મપરાયણ હતા એનો ક્રમાંક છે અક્ષર ક્રમાંક ક છે આપણે અહીંયા લખીશું ક 6 નંબરમાં લખેલું છે કસ્તુરબા સાંજની ગાડીમાં શા માટે ન આવ્યા 6 નંબરમાં છે કસ્તુરબા સાંજની ગાડીમાં શા માટે ન આવ્યા અ એ ગાડીમાં ભાડું વધુ હતું બાને ઓચિંતું કામ આવી પડ્યું ક એ ગાડી લોકલ હતી શું લખીશું અહીંયા કે ગાડીમાં ભાડું વધુ હતું એટલે સાંજે ગાડીમાં ન આવ્યા બા ક્યારે આવ્યા સવારે આવ્યા પેલા સવારની ગાડીમાં ઓછો ખર્ચો હતો ભાડું ઓછું હતું જ્યારે સાંજની ગાડીમાં વધારે ભાડું હતું એટલે બા ગરીબોના બા હતા એટલે એમણે શું કર્યું સવારને સાંજને બદલે સવારે આવ્યા ઓછા ભાડે એમાં ઓછું ભાડું હતું તો નંબર 6 છે કસ્તુરબા સાંજની ગાડીમાં શા માટે ન આવ્યા કારણ કે એ ગાડીમાં ભાડું વધુ હતું
आनु अक्षर जो क्रमांक छे ओ छे, अहिया चौरस मां शू लखीशु आपणे ओ। बीजा नंबर ना क्वेश्चन पर जाइए, अपने प्रश्न पर नीचे ना दरेक प्रश्न नो उत्तर एक एक वाक्य मां लखो। अपने एक एक वाक्य मां जवाब प्रश्न नो उत्तर लखवानु छे। एक छे कस्तूरबा ना पिता नु नाम शू हतु, मैं तमने तमने हमणां ज बताव्यु शू नाम हतु। बाना कस्तूरबा ना पिता नु नाम गोकुलदास हतु। कस्तूर प्रसु लखीशु उत्तर मा, एक वाक्य नो उत्तर छे एक वाक्य मज लखीशु। कस्तूरबा ना पिता नु नाम गोकुलदास हतु। बीजा नंबर ना क्वेश्चन पर प्रश्न पर आवीशु, कस्तूरबा ना माता नु नाम शु हतु। कस्तूरबा ना माता नु नाम शु हतु। कस्तूरबा ना माता नु नाम व्रजकुंवर हतु। कस्तूरबा ना माता नु नाम व्रजकुंवर हतु। नंबर त्रण छे टापटी वेली गाड़ी क्यांती आवती हती। टापटी वेली गाड़ी क्यांती आवती हती। टापटी वेली गाड़ी सूरत थी आवती हती। क्यांती आवती हती सूरत थी आवती हती। नंबर चार कस्तूरबा नो जन्म क्या अने क्यारे थयो हतो। कस्तूरबा नो चौथा नंबर ना प्रश्न पर जाइए, तो कस्तूरबा नो जन्म क्या अने क्यारे थयो हतो। शू लखीशु उत्तर मां आपणे, कस्तूरबा नो जन्म पोरबंदर अने पोरबंदर मां 1869 मां एप्रिल मास मां थया हता। એનો જન્મ ક્યારે થયો હતો? પોરબંદર કસ્તૂરબા નો જન્મ પોરબંદર માં સન 1869 માં એપ્રિલ માસમાં થયો હતો।